પ્રશ્ન બે હાથ જોડી આંખો બંધ ગુરુ શબ્દ તમારી ગુજરાતીની નોંધ એની અંદર પાના નંબર 44-46 ત્યાં આપણે લખીશું શબ્દ, બરાબર, બે અક્ષરના શબ્દ. તો પહેલો શબ્દ આપણે વાંચીશું મ મરચાનો મ અને ઢ ઢજાનો ઢ, મન. શું વંચાય? મન. તો આપણે લખીશું બાજુના ખાનામાં મન. મ મરચાનો મ, ધ ઢજાનો ધ, મધ. કયો શબ્દ વંચાય? મધ. હવે એની નીચે છે હરણનો હ, અડનો અડ, તો આ શબ્દ વંચાય હળ. શું વંચાય? હળ. તો આપણે એની બાજુના ખાનામાં લખીશું હરણનો હ, અડનો અડ, હળ. એની બાજુના ખાનામાં એની બાજુના ખાનામાં લખીશું તલવાનો ટ, ક કમળનો ક, તક. તક કયો વંચાય? તક. ફળ. એની બાજુના ખાનામાં લખીશું ફ ફટાકડાનો ફ, અડનો અડ, ફળ. ફળ. હવે એની નીચે છે ક કમળનો ક, અડનો અડ, તો આ શબ્દ વંચાય કળ. ક કમળનો ક, અડનો અડ, કળ. કળ. શું વંચાય? કળ. ક કમળનો ક, અડનો અડ, કળ. કળ. હવે એની સામે લખીશું, એમાં પહેલો મૂળાક્ષર છે હ, હરણનો હ, સ સસલાનો સ, તો આ કયો શબ્દ વંચાય? હસ. હ, હરણનો હ, સ સસલાનો સ, હસ. શું વંચાય? હશ. એની બાજુના ખાનામાં લખીશું હસ. હશ. હવે એની નીચે છે ર, રમકડાનો ર, સ સસલાનો સ, તો આ શબ્દ શું વંચાય? રસ. તો આપણે અહીંયા લખીશું ર, રમકડાનો ર, સ સસલાનો સ, રસ. શું વંચાય? રસ. બાજુના ખાનામાં પણ લખીશું રસ. હવે નીચેનો શબ્દ છે વ, વહાણનો વ, ન નગારાનો ન, આ શબ્દ વંચાય વન. શું વંચાય? વન. તો બાજુમાં લખીશું વ, વહાણનો વ, ન નગારાનો ન, વન. વન. એની બાજુના ખાનામાં પણ લખી દઈશું વન. હવે એની નીચે છે સ, શરણાઈનો શ, અણ ફેરનો અણ, શણ. શણ. એની બાજુના ખાનામાં લખીશું સ, શરણાઈનો સ, અણ ફેરનો અણ, શણ. 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 હવે છેલ્લો શબ્દ છે સ, સસલાનો સ, મ મરચાનો મ, સમ. સમ. શું વંચાય? સમ. તો આપણે લખીશું સ સસલાનો સ, મ
મજાનો મ શમ શમ અહીંયા પણ લખી દઈશું સ સસલાનો સ મ મજાનો મ શું વંચાય શમ આ આપણે લખ્યા બે અક્ષરના સાદા શબ્દ બરાબર હવે એની સામે એચ ડબલ્યુ હોમવર્ક નું પેજ છે એમાં ત્રણ અક્ષરના ત્રણ મૂળાક્ષર ભેગા થઈને જે શબ્દ બને એ ત્રણ અક્ષરના શબ્દ કહેવાય તો એ પણ તમારે મમ્મી પાસે બેસી ને સરસ અક્ષરે લખી દેવાના રહેશે અને નીચે જે શબ્દ આપ્યા છે એ તમારે વાંચન કરવાના રહેશે સમજ પડી ગઈ નમસ્તે